विषय गणित प्रकरण आठ त्रिकोणमिति नो परिचय भाग चार तारीख 29/9/2020 आज आप कोटिकोण दाखला हो पे कोटिकोण सूत्र ध्यान रखो साइन 90-θ बराबर कोस थीटा कोस 90-θ बराबर साइन थीटा टेन 90-θ बराबर कोट थीटा कोट 90-θ बराबर टेन थीटा सेट 90-θ बराबर कोसेक थीटा कोसेक 90-θ बराबर सेक थीटा अतः जोड़ी याद रखो हमें प्रश्न पहले किंमत शोधो पहले दाखलो साइन 18 / cos 72 पहली सूचना ये 45 ऊपर ना बदलवा जनुमा 45 ऊपर हो इन्हें बदलवाना चाहिए अपने साइन 18 रखवाना और कोस 72 ने बदलवाना चाहिए तो आपने जानिए चाहिए कि कोस ए तो कोस ए नो सूत्र साइन 90-θ થાય साइन 90-θ એટલે કોસ એ થાય હવે કોસ 72 પછી આપણે બદલવાના છે કોસ 72 બરાબર સાઇન 90-θ અને 90 માંથી 72 જાય એટલે સાઇન 18 થાય આથી રકમ સાઇન 18 છેદમાં કોસ 72 બરાબર આ સાઇન 18 રહેલો અને કોસ 72 ના સાઇન 18 થયા साइन अठार छेदमां साइन अठार उड़ी जाए तो जवाब आवशे एक बीजा दाखलानी अंदर टेन 26 अने कोट 64 तो आपणे कोट 64 बदलवाना छे 45 ऊपर जे होय बदलवाना छे आपणे जाणीए छीए के कोट ए एनुं सूत्र टेन 90-θ હવે કોટ 64 બદલવા માટે બરાબર ટેન 90-θ અને 90 માંથી 64 જાય टेन 26 बदले आती टेन 26 अंश छेदमा कोट 64 अंश बराबर टेन 26 छेदमा टेन 26 अवड़ी जाए बराबर एक तीजा दाखला की अंदर कोस 48 - sin 42 45 ऊपर कोस 48 है आपने कोस ने बदलवाना है आपने जानिए चाहिए कि कोस ने बदलने कोस ए बराबर साइन 90-θ था और कोस 48 बदलवाए तो कोस 48 बराबर साइन 90-48 90 मा की 48 जाए तो साइन 42 हो आती कोस 48 - sin 42 याद रखो कोस 48 की जगह ये साइन 42 जाए तो जवाब 0 हो चौथा दाखला की अंदर कोसेक 31 - sec 60 तो सेक 60 ने आपने बदलवाना है आपने जानिए चाहिए कि सेक ए बराबर कोसेक 90-θ और सेक 60 ने बदलवा माटे कोसेक 90-θ करे 90 माथी 60 जाए એટલે કોસેક 31 હોય છે આથી કોસેક 31 માઈનસ સેક 59 આ રકમ કોસેક 31 સેક 59 ની જગ્યાએ કોસેક 31 કોસેક 31 માંથી કોસેક 31 જાય એટલે 0 પ્રશ્ન નંબર 2 સાબિત કરો પહેલો પ્રશ્ન tan 48 ઇન્ટુ tan 23 ઇન્ટુ tan 42 इनटू टेन संसाइन बराबर ए साबित करना है आपने पहला ये नाभी बाजू लिए हैं टेन 48 इनटू टेन 23 इनटू टेन 42 इनटू टेन संसाइन अबे 45 ऊपर ना बन लिए लेकिन टेन ने बन ले आये टेन पहले आपने नेवली जोड़ी बनाई थी 23 सन ने संसाइन नेव था लेकिन टेन 23 और टेन संसाइन पहले आपने जोड़ी बनाई थी नेवली टेन 42 અને ટેન 48 લઈને ઉઠાલ આને જોડે હવે 45 ઉપર બલી એટલે ટેન સંસાઈન બદલવાના છે ટેન ત્રિવિયમ નો
અને 10 ને બદલે 4 90 માઈનસ સંસાઈન 10 42 એમનમ ઇનટુ 10 48 ની જગ્યાએ 4 90 માઈનસ 48 તો 10 23 ઇનટુ 4 23 અને 10 42 ઇનટુ 4 42 હવે 10 ઇનટુ 4 એટલે 1 થાય તો 10 23 ઇનટુ 4 23 એટલે બરાબર 1 ગુણ્યા 10 42 ઇનટુ 4 42 એટલે 1 થાય 1 ગુણ્યા 1 બરાબર 1 બરાબર જવાબ તેથી 10 48 ઇનટુ 10 23 ઇનટુ 10 42 ઇનટુ 10 67 બરાબર 1 થાય બીજો દાખલો cos 38 ઇનટુ cos 52 માઈનસ sin 38 ઇનટુ sin 52 બરાબર 0 તો ડાબી બાજુ cos 38 ઇનટુ cos 52 માઈનસ sin 38 ઇનટુ sin 52 cos 38 આપણે મંગાવ્યું અને cos 52 છે એને બદલીએ એટલે sin 90 માઈનસ 52 બનશે માઈનસ sin 38 એમનો અને sin 52 ને બદલીએ એટલે cos 90 માઈનસ 52 તો cos 38 એમનો ઇનટુ sin 38 માઈનસ sin 38 ઇનટુ cos 38 sin r t into cos r t ને sin r t cos r t કે બાદ કરે છે 0 થાય બરાબર જવાબ તેથી ઘણી બાજુ બરાબર cos r t into cos 52 માઈનસ sin r t into sin 52 બરાબર 0 થાય પ્રશ્ન નંબર 3 જો તુર્ય એ લઘુકોણમાં હોય તથા tan તુર્ય બરાબર cot a માઈનસ 18 હોય તો એની કિંમત શોધો હવે tan 2a પાછી tan ને આપણે બદલી એટલે cot 90 માઈનસ 2a બરાબર cot a માઈનસ 18 cot cot ડી ગયા 90 માઈનસ 2a બરાબર a માઈનસ 18 90 આડા બાજુ લઈએ પ્લસ 18 બરાબર a પ્લસ 2a 108 બરાબર 3a 3a બરાબર 108 a બરાબર 108 ના છેદમાં 3 અને a ની કિંમત 36 અંશ થાય પ્રશ્ન નંબર 4 જો tan a બરાબર cot b હોય તો સાબિત કરો કે a પ્લસ b બરાબર 90 તો tan a પ્લસ tan a બરાબર cot b આપણે જાણીએ છીએ કે tan થીટા બરાબર cot 90 માઈનસ થીટા હવે tan a ની જગ્યાએ આપણે આને બદલીએ તો cot 90 માઈનસ a થાય બરાબર આ cot b એમનો cot cot ઉડી ગયા 90 માઈનસ a બરાબર b અને એમનો બરાબર આ એને બદલી એટલે પ્લસ a પ્લસ b તેથી a પ્લસ b બરાબર 90 પ્રશ્ન નંબર 5મો પાંચમા પ્રશ્નની અંદર જો 4a એ લઘુકોણનું માપ હોય તથા sec 4a બરાબર cosec a માઈનસ 20 અંશ હોય તો એની કિંમત શોધો આપણે sec ને બદલીએ એટલે cosec 90 માઈનસ 4a બરાબર cosec a માઈનસ 20 cosec cosec ઉડી ગયા 90 માઈનસ 4a બરાબર a માઈનસ 20 નેવ આ વિષ્ટા બાજુ લઈએ 10 બરાબર 1 પ્લસ 4 તેર 110 બરાબર 5 તેર 5 તેર બરાબર 110 એ બરાબર 110 ના છેદમાં 5 અને એ બરાબર 22 પ્રશ્ન નંબર 6 એ બી અને સી કે ત્રિકોણ એબીસી ના ખૂણા હોય તો સાબિત કરો કે સાઈન બી પ્લસ સી છેદમાં 2 બરાબર કોસ એના છેદમાં 2 તો એક જોડી આપી છે આમાં ખોટી કોણની જોડી હોય સાઈન કોસ ની જોડી હોય ટેન કોટ ની જોડી હોય સેક સેક ની જોડી હોય દરેક દાખલા આ જ રીતે થાય એટલે એક દાખલો તમે વ્યવસ્થિત રીતે સમજજો આ રીતે કોઈ પણ તમને છ ત્રિકોણમિતિ ગુણોત્તરમાંથી ગમે પૂછે છે પહેલા તો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય એ બી અને સી એ ત્રિકોણ એબીસી ના ખૂણા છે a પ્લસ b પ્લસ c બરાબર 180 ત્રણ ખૂણા સરવાળો 180 હવે અહીં રકમ માં ધ્યાન રાખજો અહીંયા b પ્લસ c છે એટલે b પ્લસ c ને તમારા સૂત્રનો કરતા બનાવો તો a ડાબી બાજુ જાય એટલે માઇનસ થાય 180 માઇનસ a પછી અહીંયા છેદમાં 2 છે એટલે 2 વડે ભાગવાના
बी प्लस सी छेदमा बे बराबर 180 माइनस ए छेदमा बे आई नो बी प्लस सी छेदमा बे आपको एसएफ एक्साइज ना छेदमा बे मुख्य ने नेव थाय अने ना छेदमा बे मुख्य ने माइनस ए बाय 2 હવે આટલું એવા પછી આગળ સાઇન લખો ને બંને બાજુ સાઇન લખવું માનો તો સાઇન બી પ્લસ સી છેદમાં બે બરાબર સાઇન નેવ માઇનસ એના છેદમાં બે હવે આગળ એમનો સાઇન બી પ્લસ સી છેદમાં બે આ રકમ થઈ ગઈ અને સાઇન નેવ માઇનસ થીટા એ થીટા થઈ ગઈ એના છેદમાં બે સાઇન નેવ માઇનસ થીટાનું સૂત્ર કોસ થીટા થાય એટલે સાઇનને બદલે કોસ એના છેદમાં બે આ રીતે કોઈ પણ દાખલો આવે તો આ રીતે જ તમારે કરવાનો છે પ્રશ્ન નંબર 7 સાઇન સનસાઇન આવશ અને પ્લસ કોસ 75 એટલે 0 અને 45 વચ્ચેના માપવાળા ત્રિકોણના ત્રિકોણમિતિય ગુણોત્તર તરીકે દર્શાવો બંને કિંમત 45 થી વધારે છે એટલે એને તમારે બદલવાના છે હવે સાઇન સનસાઇન છે એને આપણે બદલવા હોય તો કોસ નેવ માઇનસ સનસાઇન પ્લસ એ કોસ 75 છે એને બદલવા હોય તો સાઇન નેવ માઇનસ 75 થશે હવે કોસ અને નેવમાંથી સનસાઇન જાય એટલે 23 અને સાઇન નેવમાંથી 75 જાય એટલે 15 તો આ 0 ને 45 ની વચ્ચે આવી ગયું ટૂંકમાં 45 ની ઉપરના બે તમારે બદલવાના એટલે બે 45 થી 0 45 ની વચ્ચે આવી જાય હોમવર્ક આજે સમજાવેલા સ્વાધ્યાય 8.3 ના દાખલાની ગણતરી વિડિયો જોઈ તે પ્રમાણે પાકા છોકરામાં લખવાના છે એકદમ એના કોટિકોણના દાખલા છે ત્યારબાદ પાના નંબર 21 પરના પ્રશ્ન નંબર 9 10 11 ના દાખલા એ અને પાના નંબર 22 પરના પ્રશ્ન નંબર 1 2 3 4 ચાર દાખલા એ ની ગણતરી રફૂ માં કરવાની છે